અભ્યાસે અને વ્યવસાયે ડૉક્ટર એવા શ્રી વિવેક ટેલર ખૂબ જાણીતા કવિ પણ છે. શબ્દો છે શ્વાસ મારા અને ગરમાળો જેવા ઉત્તમ કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. તેઓ શ્રીએ લયસ્તરો જેવો ઉત્તમ બ્લોગ પણ વાચકો સમક્ષ મૂક્યો છે તથા તેમની ઓડિયો સીડી અડધી રમતથી પણ પ્રગટ થઈ છે. આવો જાણીએ કવિતા વિશેની થોડી રસપ્રદ વાતો તેમની પાસેથી. નમસ્કાર સર, પ્રતિભિમાં તમારું સ્વાગત છે. સર, સૌથી પહેલાં તો હું એ જ પૂછીશ કે એક ડૉક્ટર તરીકેનું તમારું જીવન જે તમે રોજ જીવો છો અને સાથે સાથે સર્જન પ્રક્રિયામાં પણ આટલી ઉત્કૃષ્ટ રચનાઓ આપો છો, તો કેવી રીતે આ બંને બેલેન્સ થાય છે? લોકોની લાગણીઓ તમને કઈ રીતે તમે પકડી રાખો છો અને આટલું બંનેનું બેલેન્સ કેવી રીતે થાય છે એના વિશે થોડી વાત કરો. ડૉક્ટર હું પછી થયો, પહેલાં કવિ હતો. સ્કૂલમાં તો ત્યારથી લખવાની શરૂઆત કરી હતી અને પછી મેડિકલમાં એડમિશન લીધો. લગભગ 1.5 દાયકા સુધી કવિતાઓ હાથમાંથી સરખી પણ ગઈ અને પછી ફરી પાછો કવિતા મને ક્યાંક જાગ્યો. અને મારો વ્યવસાય જે છે બેઝિકલી ઇમરજન્સીવાળી મારી બ્રાન્ચ છે, મેડિસિન. એટલે અડધી રાત્રે પણ પેશન્ટ આવે, દિવસે પણ ગમે ત્યારે કોઈ પણ પેશન્ટ ઇમરજન્સી આવી જાય અને સતત દોડતા રહેવું પડે એ પ્રકારની મારી બ્રાન્ચ છે. અને આ પ્રશ્ન જે તમે મને પૂછો કે લગભગ દરેક વ્યક્તિ મને આ પ્રશ્ન પૂછે છે અને બધાનો એક જવાબ પૂછો કે તમે કોઈ વસ્તુને સાચી રીતે પ્રેમ કરતા હો તો તમારી ઘડિયાળમાં 25મો કલાક એના માટે ચોક્કસ હોવા જોઈએ, કારણ કે સમયથી વધારે સાપેક્ષ કોઈ પરિબળ હોતો નથી. અને એટલે તમે કોઈ વસ્તુને ધીરો ધ્યાનથી ચાહો છો તો તમે એના માટે સમય ગમે ત્યાંથી કાઢી લેશો. હું 2 દર્દીની વચ્ચે પ્રેક્ટિસ કરતાં કરતાં પણ કવિતા લખું છું. મારી 2 વેબસાઇટ ચલાવું છું. એક મારી પોતાની સ્વરચિત કાવ્યની વેબસાઇટ છે vmtailor.com અને બીજી ગુજરાતી કવિતાઓની સૌથી વિશાળ વેબસાઇટ layastar.com. તો આ બંને વેબસાઇટનું સંચાલન હું ક્લિનિકમાં અહીંયા જ બેસીને કરું છું. હું ઘરે આ વસ્તુ લઈ જતો નથી, તેથી મારા પારિવારિક જીવનમાં કોઈ તણાવ ઊભો ના થાય. પણ 2 દર્દીઓ વચ્ચેનો સમય એ સિવાય ઘણીવાર કાર ડ્રાઈવ કરતા હોય, કેટલીક ગઝલો કાર ડ્રાઈવ કરતાં કરતાં મોબાઈલમાં ચાલુ કારે ટાઈપ કરી છે. અડધી રાત્રે રૂમમાંથી ઉઠીને બાથરૂમમાં બેઠા બેઠા ગમે ત્યારે કવિતા ગમે ત્યાંથી સ્કોરે છે, ગમે ત્યારે સ્કોરે છે. દર્દી અને એની વચ્ચે કોઈ એને બંધન રાખતું નથી. લાગણીની વાત છે ત્યાં સુધી, લાગણી તો કવિતા એટલે લાગણી. જી સર, ખૂબ સરસ વાત કરી તમે કે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ અને એમાંય પાછો શોખને તમે જગ્યા મોકળાશ આપી દો છો, જગ્યા એની બનાવી લો છો. તો સર, તમે કહ્યું કે તમે વચ્ચે 1.5 દાયકા ગઝલ મૂકી દીધેલી અથવા ગઝલે તમને મૂકી દીધેલા જે પણ કહીએ, તો પછી ગઝલે તમને ફરીથી પકડે તો એ પ્રક્રિયા કેવી રીતે બની? કોલેજને ભણતો તો એ પછી વ્યવસાય, નોકરી, હોસ્પિટલ અને આ બધાની વચ્ચે કવિતા હાથમાંથી ક્યાં સરખી ગઈ ખબર ના પડે. પણ કવિતા માટેનો જે પહેલો પ્રેમ હતો એ અકબંધ હતો, બરકરાર હતો. મારી શાળામાં જેમાં હું ભણતો હતો એમાં એક જમાનામાં કવિ સંમેલન થયું હતું જેમાં મેં ભાગ લીધો હતો. અને બિલકુલ એ જ રીતે જે રીતે કભી કભી ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગીત ગાય છે, મેં પરદો પડકા શાળામાં અને ઓડિટોરિયમમાં રાખી ભીંજાતી હોય, એ જ રીતે એક છોકરી એ ઓડિટોરિયમમાં ભીંજાઈ મારા પ્રેમમાં પડે. અમે 2 લગ્નના બંધનમાં બંધાયા અને એ જ અરસામાં કવિતા પણ છૂટી ગઈ. દર વખતે બર્થડે પર, એનિવર્સરી પર, પ્રપોઝલ ડે પર, વેલેન્ટાઇન્સ ડે પર એ એક જ ભેટ માંગે કે કવિતા જે મારી પાસે એ વખતે હતી જ નહીં. લગભગ 15 વર્ષ પછી ફરી એ જ સ્કૂલના, મારી શાળાના ઓડિટોરિયમમાં નવોદિત કવિઓનું એક કવિ સંમેલન યોજાયું. એનું ટાઇટલ હતું ગઈકાલનો આ છોકરો શાયર બની ગયો. અમે બંને પ્રેક્ષક તરીકે ત્યાં બેઠા અને એક પછી એક નવોદિત શાયરો રચના રજૂ કરતા ગયા. ત્યારે અમને બંનેના અંદર એક અકથ્ય વેદના થતી હતી કે આ મંચ પર હું હતો અને આજે હું ખુરશી પર પ્રેક્ષાગારમાં બેઠો છું. આ મંચ પર હું હોવો જોઈતો હતો અને આ જે વેદના હતી એણે મારો હાથ ભીની આંખે ઝાલ્યો, મેં મારો હાથ દબાવ્યો અને ત્યાંથી ફરી વાર કવિતાનું ઝરણું એ દિવસે ફૂટ્યો. લગભગ 12 વર્ષથી છેલ્લા 12 વર્ષથી નિયમિત પછી કવિતા સતત લખી રહ્યો છું અને કવિતાએ મને છોડ્યો અને કવિતા જ મને પકડ્યો. એની વચ્ચે જે સામાન્ય સૂત્ર હતું એ મારી પત્ની ડૉક્ટર વૈશાલી કહેવાય.
જી સર, તમારી પ્રક્રિયા વિશે, કેવી રીતે ગઝલ છૂટી અને કેવી રીતે ફરી મળી કવિતા, એના વિશે તમે ખૂબ સરસ વાત કરી. તો સર, તમારી ગઝલો ખૂબ જ લોકપ્રિય છે, તો તમે કેવી રીતે ગઝલ લખો છો, કેવી રીતે તમારે એ પ્રકાર મતલબ જાતે નક્કી થઈ જાય છે કે હા ગઝલ આવી, અને એમાં લાગણીનું બેલેન્સ અને જે મીટરમાં લખવાનું હોય તો એને સિસ્ટમ મતલબ એક જે આપણે ટેકનિક કહીએ છીએ કે આ રીતે ગઝલ લખાય, તો એનો કઈ રીતે બેલેન્સ કરો છો, ગઝલ કેવી રીતે આવે છે એના વિશે? ગઝલ કેવી રીતે લખાય છે? કવિતા લખવાની શરૂ થઈ, પહેલી કવિતા દુનિયાની લખાઈ હશે અને છેલ્લામાં છેલ્લી કવિતા લખાશે, ત્યાં સુધી સતત આ પ્રશ્ન મરઘી પહેલું કે ઈંડું પહેલું એની જેમ મૂંઝવતું રહે છે. ગઝલ કળા પણ છે અને કસબ પણ છે. કોનાથી ગઝલ આવે છે એ વાત સાચી. તમારી અંદર જ્યાં સુધી કોઈ ચમકારો ના આવે, કોઈ વિચાર ના આવે, ત્યાં સુધી કવિતા સ્ફૂર્તિ નથી. અને એની સામે એટલું પણ સાચું છે કે પ્રયત્ન કરવાથી પણ કવિતા લખી શકાય છે. અને બંનેનું હું એવું માનું કે બંનેનું સંતુલન ન હોય તો શક્ય નથી. ફક્ત પ્રેરણાની આપણે રાહ જોતા હોઈએ તો કદાચ એવું બને કે એક કવિની જિંદગીમાં 5, 10 કે 15 કવિતાથી વધારે કવિતા લખી ન શકે, કારણ કે એટલી બધી પ્રેરણા એક સાથે આવવી કદાચ શક્ય નથી. અને બીજું, ફક્ત ટેકનિકથી એટલે કસબથી જો ગઝલ લખાતી હોય તો માણસ રોજની 10 ગઝલ લખી શકે, કારણ કે જે પણ કવિ છે, ગઝલકાર છે, એને ટેકનિક તો હસ્તગત છે જ. છંદ, કાફિયા, રદીફ, મટલા, મક્તા, જે ગઝલની સાધન સામગ્રી છે એ તો બધી રેડી જ છે તમારી પાસે. તો ફક્ત ટેકનિકથી લખાતી હોય ગઝલ તો રોજની ફેક્ટરીની જેમ પ્રોડક્શન તમે કરી શકો, પણ આમાંથી કશું જ થતું નથી. એટલે ક્યાંક કોઈક જગ્યાએ કળા છે, ક્યાંક કોઈક જગ્યાએ કસબ છે. થોડી પ્રેરણા તમને મળે છે, થોડી તમારો અનુભવ, થોડી તમારી આવડત, એને તમે ભેગા કરો છો અને આ બધી જ વસ્તુ નાખીને, બધા અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને તમે જે ફ્લેવર બનાવો છો એ ગઝલ છે. કાવ્ય પ્રકાર જનરલી તમારા મગજમાં જે વિચાર આવે છે એના આધારે નક્કી થતો હોય છે. તમે ટૂંકા ઝબકારા જેવા વિચાર હોય તો એ ગઝલમાં બેસી જાય, કારણ કે ગઝલમાં અલગ અલગ 2 પંક્તિના શેર આવે અને દરેક શેરમાં તમારે એક નવી વાત કરવાની છે. તો જ્યારે ટૂંકા ટૂંકા વિચારો આવે ત્યારે તમે ગઝલના શેરમાં એને ગોઠવી શકો છો. એક જ વિચાર આવે પણ એ થોડો રમતિયાળ હોય તો એ ગીતના સર્જન તરફ તમને દોરી જાય છે. એક જ વિચાર આવે પણ થોડો ગંભીર હોય તો એ તમને સોનેટ તરફ લઈ જાય છે. નાનો વિચાર હોય, ગઝલના ફોર્મેટમાં ના હોય અને એક જ ફોર્મમાં પડી રહેવા માંગતો વિચાર હોય તો એ મુક્તક તરફ લઈ જાય. ખૂબ નાનો ચમકારો હોય તો 70 અક્ષરના હાઇકુમાં પણ બંધાઈ જાય. એટલે કાવ્ય રચના લખતી વખતે સામાન્ય રીતે નક્કી નથી થતી. ક્યારેક એવું પણ બને કે કાવ્ય રચના લખતી વખતે નક્કી પણ હોય. બંને વસ્તુ કોઈ કવિતામાં કોઈ નિયમ નથી. મારે જે મેળ મૂળ કહેવાનું છે તે આ છે. તરહી મુશાયરો અમે ઘણીવાર યોજતા હોઈએ છીએ જેમાં એક ગઝલની પંક્તિ આપી દેવામાં આવી હોય તો એ વખતે નક્કી છે કે તમારે આ જ છંદમાં, આ જ રદીફ, આ જ કાફિયા સાથે ગઝલ જ લખવાની છે. તો એ વખતે એ પંક્તિ વાંચીને કોઈ પ્રેરણા નથી મળતી. તમારી અંદર જે રમે છે એ તમે ગમે ત્યારે બહાર આવે છે અને તમે કેવી રીતે બહાર લાવો છો. વર્ડ્સવર્થે કહ્યું હતું, પોએટ્રી ઇઝ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી. એટલે તમે જે શાંતિની ક્ષણોમાં, પરમ ક્ષણોમાં જે અનુભૂતિઓ તમે માણી છે, તમારી અંદર ઉતારી છે, એનો ઉભરો આકસ્મિક રીતે ગમે ત્યારે બહાર આવે ત્યારે કવિતા સર્જાય છે. તો તમારી અંદર એક પિંડ તૈયાર છે, માટી બંધાયેલી તૈયાર છે, પણ ક્યારે કયો ઘાટ લેશે, ઘડો બને છે, દીવો બને છે, કુંજો બને છે, કુંડું બને છે, શું બને છે, એ તમારી અંદરનું જે તત્વ જે તમે આટલા તમારા અનુભવથી, દુનિયાની સાથેના ઇન્ટરેક્શનથી એ ભેગું કર્યું છે અને એ તમારી લાગણીની સાથે જ્યારે જે સ્વરૂપે સંયોજાય ત્યારે એ સ્વરૂપે કવિતા બહાર આવે છે. કોઈ ગઝલના, કવિતાના, ગીતના, સોનેટના એવા કોઈ થંબ રૂલ્સ નથી હોતા કે એ પકડીને જ તમે ચાલો. અને એટલા માટે કવિતા એ કવિ કરતાં મહાન હોય છે. જી સર, તમે કવિતાના અલગ અલગ પ્રકારો વિશે સમજાવ્યું, ગીત, ગઝલ, સોનેટ, હાઇકુ,
તો ખાસ કરીને સોનેટ તમારા ખૂબ હૃદય સ્પર્શી અને સરળ રહ્યા છે, તો સોનેટમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને એ તમારેથી કેવી રીતે રચાય છે, ક્યારે સોનેટ સુધી પહોંચાય છે એના વિશે થોડી વાત કરીએ. સોનેટ મૂળે આપણે ત્યાંનો કાવ્ય પ્રકાર નથી. 400-500 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં આ કાવ્ય પ્રકાર રચાયો અને પછી પેટ્રાર્ક અને શેક્સપિયર એ બે કવિઓએ એને પોતાની રીતે ખૂબ ખેડાણ કર્યું અને જે સોનેટ લખાયા એ પેટ્રાર્કન સોનેટ અને શેક્સપિયરિયન સોનેટ એ બે પદ્ધતિમાં સોનેટ રચાયા. પછી સોનેટમાં ઘણા બધા પ્રયોગો થયા, આઝાદ સોનેટ, અછાંદ સોનેટ, ગદ્ય સોનેટ, ઘણી બધી પ્રકારો એમાં ડેવલપ થયા અને એ આપણે ત્યાં બળવંતરાય ક ઠાકોર એમનું જે પહેલું સોનેટ હતું ભણકારા એ ગુજરાતી ભાષાનું પહેલું સોનેટ હતું, પણ છતાં એવું કહી શકાય કે ગુજરાતી ભાષાનું અત્યાર સુધીનું સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સોનેટ પણ એ જ છે અને ત્યાંથી આપણે ત્યાં સોનેટની પરંપરા શરૂ થઈ. એક જમાનો એવો હતો કે જ્યારે સોનેટ ન લખ્યું હોય એને કવિ તરીકેની માન્યતા મળતી નહોતી અને જી અને કાળક્રમે સોનેટ આજની પ્રજાને ભારે લાગવા માંડ્યું. એમાં જે એન્જામમેન્ટ કહેવાય, જેને રનિંગ ફ્લો કહેવાય, કે એક પંક્તિ વાક્યાંતે પૂરી ના થાય, એક જ પંક્તિ બે ત્રણ વાક્યમાં દોડતી રહે અને અહો અરે વગેરે જેવા અને સંસ્કૃત શબ્દોનો ભરમાર, કારણ કે સંસ્કૃત વૃત્ત આમાં વપરાતા હતા એટલે સંસ્કૃત અને તત્સમ શબ્દો આમાં એટલા બધા વપરાતા હતા કે સામાન્ય પ્રજાને એ અઘરા લાગવા માંડ્યા અને એ સમયે ગઝલનો ઉદભવ થયો. કલાપી, બાલાશંકર, કંઠારિયા, ત્યાંથી જે ગઝલનો જુવાર ચાલુ થયો. ગઝલ એ ટૂંકા સમયમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી લીધી અને ઘરે ઘરે ગઝલ પહોંચી ગઈ. ગઝલ અને ગીતની લોકપ્રિયતાએ સોનેટને લગભગ ગળું ટૂંપીને મારી નાખવા જેવું કામ કર્યું. એમાં સોનેટ પોતે સુસાઇડ કર્યું એવું પણ કહી શકાય. તો હું પોતે પણ ઘણા વર્ષોથી ફક્ત ગઝલ અને ગીત, ઉદયન ઠક્કરનો એક શેર છે ખૂબ જાણીતો, ગઝલ ને ગીતને એ વારા ફરતી પહેરે છે, ગઝલ ને ગીતને એ વારા ફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્તુની બે જ જોડી છે. તો આ શેર મને કાયમ સતાવતો હતો કે શું મારે પણ ગઝલ અને ગીત આ બે ફોર્મેટમાં જ કામ કરવાનું. અને સોનેટ મને આકર્ષતા વયસ્તર વેબસાઇટ પર હું નિયમિતપણે સોનેટ મૂકતો, સોનેટનો આસ્વાદ કરાવતો અને ઈચ્છતો કે સોનેટ મારી પેઢીમાં જીવતા રહે, મારા પછીની પેઢીમાં પણ સોનેટ જેવું ઉત્તમ કાવ્ય પ્રકાર એ આ રીતે મરી ન જાય. અને અચાનક એક દિવસ એવું થયું કે હું મારા ઘરની બહાર ઓટલા પર નીકળ્યો અને ખૂબ મજાનું રંગીન પક્ષી ત્યાં મરેલું ઓટલા પર પડ્યું હતું. નીલકંઠ જેને કહેવાય ઇન્ડિયન રોલર, તો એ પક્ષીને જોયું અને અચાનક મને થયું કે આ પક્ષી એ તો શહેરમાં જોવા મળે નહીં, એ બગડાનું પક્ષી તમે કચ્છમાં ખૂબ જુઓ, સૌરાષ્ટ્રમાં ઘણા જુઓ, પણ સુરતમાં જોવા મળે અને તે પણ મારા ઘરના આંગણે મારા ઉપલા પર એ પક્ષી મરેલું પડેલું જોયું. અને એ વખતે જે સંવેદના જાગી કદાચ એવું જ જે વાલ્મીકિને ક્રોંચવધ વખતે થયું હતું અને રામાયણનો પહેલો શ્લોક એની નીકળ્યો હતો અને એ વખતે પહેલું સોનેટ અનાયાસે લખાયું. સોનેટના છંદ વગેરે પણ મને ખૂબ ઊંડી માહિતી નથી, પણ છતાં પણ સોનેટ કયા પ્રકારનો ભાવ છે એ પ્રકારે છંદ નક્કી થતા હોય છે. શાર્દુલ વિક્રેડિત, મંદાકાંત, અસ્તકધરા એ બધા છંદ તમે કવિતામાં શું વાત કહેવા માગો છો એના પરથી સોનેટના એ નક્કી થતા હોય છે. બીજું સોનેટ જ્યારે લખવાના ચાલુ કર્યા ત્યારે મેં એટલું નક્કી રાખ્યું હતું કે સોનેટને હું મારા પૂર્વસૂરીઓ જે લોકો સોનેટ લખી ગયા, જે લોકો સોનેટ સ્વામી કહેવાતા હતા, સોનેટ કવિ તરીકે ઓળખાતા હતા, હું પણ એ જ પકડીને બેસી રહીશ તો સોનેટને મારવા માટે હું પણ મારો યોગ્ય ફાળો જ આપવાનો છું જે મારે નહોતું કરવું. એટલે મેં નક્કી કર્યું કે વાક્ય જ્યાં પૂરું થાય ત્યાં જ એ વાક્યમાં કહેવાની વાત પણ પૂરી થાય, નવી પંક્તિથી નવી જ વાત શરૂ કરવાની, વાક્યના અંતે પ્રાસ જેમ ગઝલમાં બેસાડતો હોઈએ તેમ બને ત્યાં સુધી ત્રાસ બેસાડવા જ. અને ભાષા આજની રોજિંદી ભાષા વાપરવી એમાં છાપવું, મોબાઈલ, ટેલિફોન આ બધી જ ટીવી આ બધી જ પરિભાષાઓ અંદર આવી જાય અને વાંચનારને લાગે કે આજની કવિતા વાંચે છે
એ પોતાની કવિતા વાંચે છે તો જ વાચક એ કવિતાની સાથે જોડાઈ શકવાનું છે અને તો જ એ કવિતા જીવી શકશે. તો સોનેટને જીવડવા માટે મારે આ કરવું જરૂરી લાગ્યું હતું ને એટલું મેં કર્યું. એ સિવાય બીજું કામ સોનેટ વિશે મેં જે કર્યું એ ફ્યુઝન પોએટ્રીનું કર્યું. ગઝલ આટલો બધો લોકપ્રિય પ્રકાર છે, નઝમ આજે લોકપ્રિય પ્રકાર છે, તો મેં સોનેટ અને ગઝલને ફ્યુઝ કર્યા. ગઝલનો છંદ, ગઝલના કાફિયા હૃદય, ગઝલનો શેર અને સોનેટનું બંધારણ, સોનેટની ચોટ, સોનેટનું અષ્ટક અને શતકનું બંધારણ એ ભેગું કર્યું. ક્યાંક સોનેટનો છંદ અને સોનેટનું બંધારણ અને ગઝલનો આત્મા એ રીતે બે ભેગા કરીને ફ્યુઝન સોનેટ, ગઝલ સોનેટ અને સોનેટ ગઝલ આવી રચના કરી, જેથી નવી પેઢીમાં આ કાવ્ય પ્રકાર વધારે લોકપ્રિય થાય અને એનું ખેડાણ થાય અને પેઢી દર પેઢી આ ઉત્તમ કાવ્ય પ્રકાર જીવંત રહી શકે.